ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ સંચાલિત મોબાઈલ કાનૂની સેવા એકમના સહયોગથી જિલ્લા અને હાલોલ તાલુકા સેવા સત્તા મંડળ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. હાલોલ નગરપાલિકા હોલ ખાતે બાળકોના જાતીય શોષણ વિશે જાગૃતિ લાવવા તેમજ યૌન શોષણ અપરાધથી બાળકોની સુરક્ષા અધિનિયમ 2012 પોક્સો એક્ટના કાયદાની જોગવાઈ અને સજા અંગેની માહિતી માટે એક સેમિનારનું હાલોલ તાલુકા સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાઈકોર્ટ DYSO અલ્પેશ ત્રિવેદી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ SS શેખ, હાલોલ તાલુકા સેવા સત્તા મંડળના પ્રમુખ અને સિનિયર સિવિલ જજ PS સિંહ, હાલોલ પ્રાંત આલોક ગૌતમ મામલતદાર, SN કટારા, બાર એસોસિએશનના પ્રમુખ અતુલ શેઠ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કિરણ ગોહિલ, JSTV પંચમહાલ. યસ સર, આજરોજ હાલોલ તાલુકા ખાતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે અને માર્ગદર્શનથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ હાલોલના સહયોગથી લીગલ સર્વિસીસ કેમ્પ, લીગલ સર્વિસીસ એમ્પાવરમેન્ટ કેમ્પ તથા કાનૂની શિક્ષણ શિબિરનો પ્રોગ્રામ અહીંયા આપણે નગરપાલિકા ખાતે રાખવામાં આવેલું છે, જેનો મુખ્ય હેતુ કાયદાનું પ્રચાર પ્રસાર, સામાન્ય લોકોને ખાસ કરીને બાળકોના અધિકાર, સ્ત્રીઓના અધિકાર અને બાળકો પર થતા જાતીય સતામણી અને જાતીય હુમલાથી રક્ષણ આપતો જે કાયદો આપણો 2012નો છે તેની સમજ અને આમ લોકોમાં તેની અમલવારી થાય અને આવા ગુનાઓ રહિત આપણે સમાજનું નિર્માણ કરીએ તે માટે આજે શ્રેષ્ઠ આયોજન અહીંયા કરવામાં આવેલું છે. આ પ્રોગ્રામ થકી બીજા કાયદાના આપણા જુદા જુદા કાયદા વિશે પણ લોકોને સમજ આપી છે, પત્રિકાઓની વહેંચણી કરી અને બધાને ન્યાય મળે એ રીતે લોકોને સક્ષમ કરવાની પણ એક પ્રેરણા કરી છે. આપણે સાહેબ પોક્સો હેઠળ સાહેબ કોઈ થોડી આપણે જાણકારી આપો. 2012માં બાળકોને જાતીય સતામણી અને જાતીય હુમલાથી રક્ષણ આપતો જેને આપણે પોક્સો એક્ટ કહીએ છીએ તે અમલમાં આવેલું છે અને તે હેઠળ તેનું મુખ્ય ઉદ્દેશ્ય બાળકો ઉપર જે જાતીય સતામણી થતા હોય છે, જે શારીરિક ત્રાસ, જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે તેનાથી રક્ષણ મળે અને બાળક આપણા દેશનું ભવિષ્ય છે તેનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર અને તેને આવા ગુનાઓથી આપણે બચાવી શકીએ તે માટેનું છે અને તેનું પ્રચાર પ્રસાર ગામના લોકોને, છેવટના લોકોને, ખાસ કરીને રૂરલ એરિયામાં પર થાય તે હેતુસર આજે આપણે અહીંયા બધા શ્રેષ્ઠ આપણે આયોજન કરી અને તેનું પ્રચાર પ્રસાર લોકોને સમજ આપી છે